नमस्कार, आप જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, આમ તો શરદીની ઋતુ એટલે કે આમ શિયાળાની ઋતુને સ્વાસ્થ્યવર્ધક ઋતુ તરીકે જોવામાં આવે છે, પરંતુ આ મિશ્ર ઋતુ અને રોગનો સમન્વય ક્યાંક એકત્રિત થઈ રહ્યો છે. એક તરફ આપણે સૌ જાણીએ છીએ તેમ કોરોનાની આ કપરી પરિસ્થિતિમાંથી વિશ્વ આખું પસાર થઈ રહ્યું છે. વિશ્વના અનેક દેશો આ સંક્રમણની પીડા ભોગવી રહ્યા છે, અનુભવી રહ્યા છે, અને કેસીસમાં પણ ફ્લક્ચ્યુએશન આપણે સતત જોઈ શકીએ છીએ. ભારત દેશની વાત કરીએ તો કોરોનાના આંકડાઓની સેકન્ડ વેવ જે અત્યારે આપણી વચ્ચે છે, ક્યાંક ગુજરાત રાજ્યની વાત કરીએ તો છેલ્લા અમુક દિવસોથી આંકડાઓ ઓછા સામે આવી રહ્યા છે, પરંતુ તેમ છતાં હવે જે શિયાળાની ઋતુની વાત કરવામાં આવી રહી છે, આ સ્વાસ્થ્યવર્ધક ઋતુ ચાલુ વર્ષે સાબિત થઈ શકશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે. બીજી તરફ આપણે છેલ્લા 24 કલાક, છેલ્લા 36 કલાકની વાત કરીએ તો રાજ્યમાં જે કમોસમી વરસાદી માવઠું અનુભવાયું છે અને રાજ્યના અનેક તાલુકા અને જિલ્લાઓમાં આ માવઠાની અસર જે યથાવત રહી છે, તેને કારણે આગામી સમયમાં અતિશય ઠંડીનો આપે અનુભવ કરવો પડે તો નવાઈની વાત નથી. પરંતુ આ તમામ બાબતોમાં સ્વાસ્થ્યની સાવચેતી કઈ રીતે રાખશો, ક્યાંક તબીબી આલમની વાત કરીએ તો તેઓમાં ઓલરેડી ચિંતા પ્રસરી છે અને ચિંતામાં વધારો કરે છે શરદી, તાવ અને ઉધરસના વધતા કેસીસ. કારણ કે એક તરફ લોકોને અસમંજસ છે કે હવે શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને અને ગરમ કપડાં પહેરવા કે પછી વરસાદથી બચવા માટે રેઇનકોટ અને છત્રીનો ઉપયોગ કરવો. આવી તમામ બાબતો અને આ વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજના વિષય અંતર્ગતની વાતચીતમાં જોડાઈશું. આજનો આપણો વિષય છે મિશ્ર ઋતુ અને રોગ, અને તેને નજીકથી સમજવાનો પ્રયાસ કરીશું. આમ તો દરેક વખતે આપણે આવા વિષય અંતર્ગત નિષ્ણાતો પાસેથી જાણતા સમજતા આવ્યા છે કે શું કરવું અને શું ન કરવું, પણ શું કરવાથી કેટલો અને કઈ રીતનો ફાયદો થાય, આજે તે બાબત ઉપર વધારે પ્રાધાન્ય આપીશું. આપણી સાથે આજે ચર્ચામાં જોડાશે હોમિયોપેથ ડોક્ટર વાચિની ભટ્ટ અને વૈદ્ય શ્રેયસ ભાલોડિયા, જો MS આયુર્વેદ છે. આપ બંનેનું સ્વાગત. સૌથી પહેલો મારો સવાલ ડૉક્ટર વાચિની આપને, કે એક તરફ મેં જેમ વાત કરી કે તબીબી આલમમાં ચિંતા તો હતી જ કોરોનાની વાસ્તવિક પરિસ્થિતિને કારણે, પણ તેની સાથે હવે ચિંતામાં વધારો કરતો આ ઋતુ છે અને મિશ્ર ઋતુને આપણે અનુભવ કરી રહ્યા છીએ. એક દિવસમાં ઠંડી પણ અનુભવીએ છીએ, વરસાદી ઝાપટાનો પણ અનુભવ કરીએ છીએ. તબીબી આલમમાં તો ચિંતા છે જ, કારણ કે શરદી, તાવ અને ઉધરસના કેસીસમાં પણ વધારો થઈ રહ્યો છે. પહેલાં તો કુદરતની વાત કરીએ કે કુદરત કોપાયમાન થઈ હોય અને 2020નું આ વર્ષ કુદરતી પ્રકોપ ભર્યું રહ્યું છે, મેડિકલ ચેલેન્જીસ ભર્યું રહ્યું છે, કઈ રીતે જોશો આપ તેને? ચોક્કસ. એક તો તમે કહ્યું એ પ્રમાણે કે મિશ્ર ઋતુ જે છે જોવા મળી રહી છે. નોર્મલી જો હું વાત કરું કે જ્યારે ટેમ્પરેચર બદલાય છે આપણી આસપાસ, ત્યારે આપણા બોડીની અંદર એક ટેમ્પરેચર રેગ્યુલેટિંગ મિકેનિઝમ હોય છે, વિચ ઇઝ હીટ રેગ્યુલેટિંગ મિકેનિઝમ. અને જેમ જેમ બહારનું વાતાવરણ બદલાય છે, તે જ પ્રમાણે આપણું બોડી જે છે બહારના વાતાવરણને એડજસ્ટ થવાના પ્રયત્નો કરતું હોય છે. પણ આ જે સડન ચેન્જ જે જોવા મળ્યો છે છેલ્લે 1-2 દિવસની અંદર, તમે કહ્યું એ પ્રમાણે કે કમોસમી વરસાદ છે, એટલે કેવું, શિયાળાની પેલી સૂકી ઠંડીનો તો અનુભવ આપણે કરી રહ્યા હતા અને ત્યાં ક્યાંક આપણા બોડીને આપણે કોપઅપ કરી રહ્યા હતા, પણ હવે જે છે પાછી હ્યુમિડિટી પણ જે છે એની અંદર ઉમેરાઈ છે. ઓલરેડી જે છે આપણે પેન્ડેમિક ફેસ કરી રહ્યા છે અને ત્યાં વાયરલ ઇન્ફેક્શનની ઋતુ આવી છે, એમાંય પાછો આ રીતે સિઝનમાં જે સડન ચેન્જ આવ્યો છે, આ બધું જ જે છે ખાસ કરીને રેસ્પિરેટરી સિસ્ટમના જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એને ઇન્ક્રીઝ કરી શકે છે. આ મિશ્ર ઋતુના કારણે મોટે ભાગે સામાન્ય રીતે શરદી, ખાંસી કે એ તકલીફો અપર રેસ્પિરેટરી ટ્રેકની તો જોવા મળે જ છે, પણ જે લોકો ઓલરેડી જે છે ઓલરેડી આ રેસ્પિરેટરી ડિઝીઝથી સફર થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક, જે લોકોને અસ્થમા છે, ન્યુમોનિયા છે, બીજા લંગ ઇન્ફેક્શન છે અથવા કોવિડના પેશન્ટ, એ લોકો માટે આ ઋતુ જે છે ઓર જે છે કપરી બની રહી છે. ત્યારે આપણે ખાસ એક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણે જો આપણી જીવનશૈલી અને એમાં પણ જો ખોરાક અને બીજું રોગપ્રતિકારક શક્તિ જો જાળવવાનો પૂરતો પ્રયાસ કરીએ, તો આ બદલાતી ઋતુને પણ જે છે આપણે સારી રીતે એમાંથી પસાર કરી શકીએ. તો કઈ કઈ વસ્તુઓ જે છે આ ઋતુમાં ન કરવી, કઈ કઈ ખોરાક જે છે એના ઋતુમાં આપણે ખાસ સમાવેશ કરો, અને કયા કયા લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ કરવા, અને હું તો ખાસ કરીને કહું છું કે મેડિકેશન તરફ જવું જ ન પડે, એવા ઘરગથ્થુ ઉપાયો જો આપણને આમાંથી બચાવી શકે તો કદાચ આ સરળ ઉપાય રહેશે. અને એમાં પણ તમે કહ્યું એ પ્રમાણે કે વિવિધ એવી હોલિસ્ટિક એપ્રોચ જેમ કે હોમિયોપેથી મેડિસિન છે, આયુર્વેદ છે, તો એ મેડિસિન્સના સહારે કે જે બિલકુલ એની સાઈડ ઇફેક્ટ્સ નથી અને દરેક એજ ગ્રુપ માટે જે છે ખૂબ જ સેફ છે, તો થોડી સમજણાની ડિટેલમાં આગળના ક્વેશ્ચન્સમાં પણ લઈશું અને એ પ્રમાણે જે છે આપણે ઋતુનો સામનો કરી શકીએ.
તેનામાં કોઈ બેમત નથી, કારણ કે જો જેવા ચેલેન્જીસ તમે જણાવ્યું તેમ કે વાતાવરણમાં બદલાતા ફેરફારને શારીરિક એડેપ્ટેશન કરતાં પણ વાર લાગે છે, પણ મનુષ્યનું શરીર જાણે આ તમામ વાતાવરણ સંબંધિત ફેરફારોને અડેપ્ટ કરે છે, પણ કદાચ મોડા વહેલો થતાને કારણે અમુકની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તો અમુકની સારી હોય છે, અમુકની વધારે હોય છે, અને આવી પરિસ્થિતિમાં જેઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેઓ વધારે સક્સેપ્ટેબલ છે કે વાતાવરણમાં થતા ફેરફારોને કારણે તેઓ અમુક રોગ અને વાયરલ ઇન્ફેક્શનમાં સપડાઈ જાય. વાસ્તવિક પદ્ધતિઓની અને વાસ્તવિક પરિસ્થિતિને આપણે સૌ વાકેફ છીએ જ, પણ વૈજી સવાલ હવે તેની સાથે એ થાય છે કે હોમિયોપેથી અને હોલિસ્ટિક અપ્રોચ અથવા તો આયુર્વેદને માધ્યમે આપણે અત્યાર સુધી ઘણા એવા પ્રયત્નો લોકોએ પણ કર્યા છે અને ઘરગથ્થુ ઉપાય કરીને અત્યાર સુધી કદાચ લોકો ટકાવી પણ રાખ્યા છે કે કોરોનાને તેઓના પરિવાર સુધી આવવા નથી દીધો, પણ હવે આ વાતાવરણ કદાચ તેનામાં વધારે ચેલેન્જીસ ઊભા કરી શકે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ મેડમ, 100% આ બધા ક્લાઇમેટ ચેન્જીસ છે જે સડનલી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. છેલ્લા 2-3 દિવસથી બધાને અનુભવ થતો હશે કે થોડુંક વાદળિયું વાદળછાયું વાતાવરણ આવ્યું, ગરમી ઘટી ગઈ, ઠંડી ઘટી ગઈ, સડનલી મેડમે કીધું એમ હ્યુમિડિટી વધી ગઈ. તો આ સિઝનમાં સ્વાભાવિક છે આયુર્વેદની દ્રષ્ટિએ, અને આપણે ઋતુસંધિ અથવા તો મિથ્યાયોગ, ઋતુનો મિથ્યાયોગ, આયુર્વેદમાં એવું કીધું છે કે ભાઈ જે નોર્મલ ઋતુ સિઝન પ્રમાણે હોવી જોઈએ, તો કે અત્યારે શિયાળો હોવો જોઈએ, ઠંડી હોવી જોઈએ, એની બદલે સડનલી આવું ક્લાઇમેટ ચેન્જ થયું તો ઋતુનો મિથ્યાયોગ થયો. તો મિથ્યાયોગમાં સામાન્ય રીતે કફ પ્રધાન વ્યાધિઓ, એટલે કે મેડમે કીધું એ પ્રમાણે રેસ્પિરેટરી સિસ્ટમના જે રોગો છે, ખાસ કરીને શરદી છે, ઉધરસ છે, છીકો આવી છે, ક્યારેક તાવ પણ આવી શકે છે, આવા બધા ડિઝીઝ છે એ કોમનલી થઈ શકે. તો ખાસ કરીને પ્રિવેન્શન માટે આપણે વિચારવાનું રહે કે ભાઈ આવા રોગો જે થતા હોય એને અટકાવી શકીએ. અને જે તમે વાત કરી કે કોરોનાથી ઇન્ફેક્ટેડ છે અથવા તો કોરોનાને લીધે ઘણા બધા ઓલરેડી સફર કરે છે તેવા પેશન્ટે પણ વિશેષ કાળજી રાખવી અહીંયા અનિવાર્ય છે. માત્ર ગુજરાતમાં જ નથી આ પરિસ્થિતિ, વાંચીની જે આપ તો વાકેફ હશો જ, કારણ કે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં અત્યારે આ પરિસ્થિતિ છે કે જ્યાં લોકો સમજી નથી શકતા કે હવે શિયાળાની ઋતુ મુજબ પોતાના સ્વાસ્થ્યવર્ધક જેટલા પણ પેય છે અથવા તો ખોરાક છે તેને લેવાની જરૂર છે કે પછી વરસાદી વાતાવરણ મુજબ અત્યારે ખોરાક લે. અને જેમ આપણે સૌ જાણીએ છીએ કે ખોરાક એ ખૂબ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવતો હોય છે શરીરને સ્વસ્થ રાખવામાં, અને અત્યારે સ્વાસ્થ્યની જ પ્રાથમિક ચિંતા કરવાની જરૂર છે, કારણ કે વૈશ્વિક મહામારી તો છે જ, તેની સાથે સામાન્ય જે તાવ ઉધરસ અને શરદીના કેસીસ છે તેનામાં પણ વધારો થઈ રહ્યો છે. હવે ખોરાકમાં કઈ રીતનું બાયફર્ગેશન, પહેલાં તો આપણે તેને સમજી શકીએ કે કઈ રીતનું બાયફર્ગેશન કરી શકાય, કારણ કે આની અસર હવે વર્તાશે વધારે પડતી ઠંડીમાં, અને વધારે પડતી ઠંડીને કારણે વયગટ મુજબ આપણે જોઈએ તો ખૂબ નાના બાળકો અને વયસ્ક વ્યક્તિઓને તો તકલીફ થવાની જ છે. ચોક્કસ, શિયાળાની ઋતુની જો વાત કરીએ કે જેમ કે આપણે અત્યારે શિયાળાની ઠંડી થોડા દિવસ પહેલા સુધી મહેસૂસ કરી રહ્યા હતા, તો એકચ્યુઅલીમાં ત્રણે ઋતુનું જો કમ્પેરિઝન કરીએ, મેઇન જે ત્રણ સિઝન છે તેમાં વિન્ટર જે છે એકચ્યુઅલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી ઋતુ ગણાય છે, અને એમાં આપણી પાચન શક્તિ પણ જે છે એ ઉનાળા અને ચોમાસાની ઋતુ કરતાં ઘણી જ સારી હોય છે. માટે એવું કહેવામાં આવે છે કે શિયાળામાં લોકો જે છે વિવિધ વસાણા જે છે, અડદિયા જે છે, ગુંદરપાક જે છે એનું સેવન કરતા હોય છે. એ પાછળનું કારણ એ હોય છે કે આપણે શિયાળામાં એવો ખોરાક લેવાનો છે જે આપણા શરીરને અંદરથી ગરમી પ્રોવાઈડ કરે, અને આ ખોરાક જે છે અથવા તો જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ વિશે હું હવે જણાવીશ, એ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ જે છે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, અને એ જ ઇમ્યુનિટી જે છે વિવિધ ઇન્ફેક્શન જે શિયાળા દરમિયાન આપણે બધા ફેસ કરીએ છીએ એની સામે આપણને એક લડત આપે છે. તો જ્યારે શિયાળાની ઋતુની વાત કરીએ તો કોઈ પણ પ્રકારનો ખોરાક જે છે આપણે ઇઝીલી પચાવી શકીએ છીએ. જો આપણે આ જે 2-3 દિવસમાં ચોમાસાનું જે વાતાવરણ આવ્યું છે એને જરા બાજુમાં મૂકીને વાત કરીએ તો મોટે ભાગે જ્યારે ઠંડકવાળી ઋતુ હોય ત્યારે આપણે એવો ખોરાક લેવો જોઈએ જે આપણા શરીરને ગરમી પ્રોવાઈડ કરે, અને શિયાળામાં જેને આપણે ફળો અને શાકભાજીની ઋતુ કહીએ છીએ કારણ કે વેરાયટીઝ ઓફ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ જે છે ઇઝીલી અવેલેબલ છે, અને સિઝનલ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સનું મહત્વ એ હોય છે કે એ ઋતુમાં એ શાકભાજી અને ફળોની અંદર એના પોષક તત્વો જે છે, એના ગુણો જે છે એ મહત્તમ માત્રામાં હોય છે. તો જ્યારે આપણે ઇમ્યુનિટી વર્ધક અને ગરમી પ્રોવાઈડ કરે એવા વેજીટેબલ્સ કે એની વાત કરીએ તો એમાં લીલા શાકભાજી જે છે એને પ્રાધાન્ય આપવું, લીલા વટાણા, લીલા ચણા, આ ઉપરાંત આમળા જે છે એ પણ લઈ શકાય છે. આમળા અને લીલા શાકભાજીની અંદર વિટામિન સી જે છે વધુ માત્રામાં હોય છે, અને બધાને જ ખબર છે કે વિટામિન સી જે છે
એ આપણી ઇમ્યુનિટી વધારે છે. આ ઉપરાંત જે મેં કહ્યું એ પ્રમાણે કે મધનો ઉપયોગ છે કે વિવિધ તેજાના, જેમ કે આપણે વસાણામાં જોઈએ છે કે ગંઠોડાનો ઉપયોગ જે છે, સૂંઠનો ઉપયોગ જે છે, જાયફળનો ઉપયોગ, એ ઉપરાંત ખજૂરનો ઉપયોગ, તો આ બધી વસ્તુનો ઉપયોગ, લીલું લસણ, લીલી હળદર, તો આ બધી જ વસ્તુ જે છે શિયાળામાં જે છે બને એટલી માત્રામાં આપણે લેવી જોઈએ. આપણી વિવિધ વાનગીઓમાં તેનો ખાસ સમાવેશ કરવો જોઈએ, તો આપણે મોટાભાગના વાયરલ ઇન્ફેક્શન થી બચી શકીએ. અને જયારે નતાશા આપણે કયો ખોરાક લેવો જોઈએ એની ચર્ચા કરતા હોય ત્યારે એની સાથે ખાસ જાણવું જરૂરી છે કે કઈ કઈ વસ્તુઓ ન લેવી, કારણ કે ખોરાક તમે કદાચ બધું જ બધી ઋતુમાં લઈ શકો, પણ એનો સમય યોગ્ય રાખવો જરૂરી છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે દહીં જે છે, હું નથી કહેતી કે દહીં બિલકુલ શિયાળામાં ન લેવું, હા, પણ દહીં જે છે સાંજના સમયે કે રાત્રિ સમયે લેવાથી કદાચ શરદી ખાંસી કે વાયરલ ઇન્ફેક્શનની તકલીફો થઈ શકે. તો એની સાથે જે સફેદ વસ્તુઓ છે, જેમ કે સફેદ ખાંડ છે, અથવા તો ઠંડા પદાર્થો, ગળ્યા પદાર્થો, આ બધા જ જે છે, અથવા તો સ્ટોરેજ કરેલું ફૂડ, આપણે ઘણી વખત એવું થાય કે ફૂડ જે છે કદાચ લેફ્ટ ઓવર હોય તો બીજે દિવસે એનો યુઝ કરીએ, તો એ બધી જ વસ્તુ બને ત્યાં સુધી ન કરવી જોઈએ. ગરમ તાજો ખોરાક જે છે લેવો જોઈએ, અને એવા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ અને ખોરાક લઈ શકાય જે શરીરને ગરમી પ્રોવાઈડ કરે. અને ઉપરાંત ઘરગથ્થુ ઉપાયની વાત કરીએ ત્યારે વિવિધ પ્રકારના ઉકાળા આપણે હમણાં ઘણા વખતથી પણ લઈ રહ્યા છે. કોવિડ સામે જયારે ઇમ્યુનિટીની વાત આવે ત્યારે એ ઉકાળાઓ અથવા વિવિધ પીણાઓની અંદર પણ જે છે મધનો ઉપયોગ કે અરડુસીનો રસ, લીંબુનો રસ જે છે હુંફાળા પાણીની અંદર, અથવા તજનો ભૂકો, કાળા મરી, વિવિધ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરીને પણ આ બધું જ જે છે આપણે કરી શકીએ. તેના ઘરગથ્થુ ઉપાયો જે છે, કહ્યું છે ને કે રસોડું એ જ ઔષધાલય છે, એટલે જો એમાંથી જ આપણને મેડિસિન મળી જતી હોત તો કદાચ બીજા મેડિસિનલ વે તરફ જવું જ ન પડે. આયુષ પદ્ધતિઓ આપણને તે જ તો શીખવાડે છે કે ઘરના રસોડામાંથી જ આપ ખૂબ સરળ રીતે ઉપાય કરી શકો છો, શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની બાબત હોય કે પછી કોઈ પણ સામાન્ય રોગને જળમૂળમાંથી ત્યાંથી જ નાથવાની બાબત હોય. હવે ઘરગથ્થુ ઉપાય તો ઘણા છે વૈજી, આપ તેનામાં ઉમેરો કરી શકો ચોક્કસ, પણ આવા ઘરગથ્થુ ઉપાય માની લો કે એક ઉદાહરણ આપણે એક ઉદાહરણ લઈએ કે નાસ લેવાથી આપણે જાણીએ છીએ કે રેસ્પિરેટરી ટ્રેક જે છે તે ઘણો ક્લીન રહેતો હોય છે અને શ્વસન પ્રક્રિયા સરળ રહેતી હોય છે. પણ હવે અમુક ઉદાહરણોથી જે જાણવા મળ્યું છે ને અમુક લોકોની કમ્પ્લેન્સ પણ છે કે દરરોજ દિવસમાં બે વાર નાસ લેવાની જે પદ્ધતિઓ અને લોકોએ ટેવ પાડીતી તેને કારણે તેઓને શ્વાસ લેતી વખતે અમુક વખતે રેસ્પિરેટરી ટ્રેકમાં છોલાઈ ગયું છે અથવા તો પછી ગળફામાં લોહી આવે તેવા પણ અનેક કેસીસ સામે આવ્યા છે. એટલે આમાં કોને દોષ આપી શકાય, અથવા તો એક્સેસિવ નાસ લેવાથી આવું થઈ શકે કે કેમ? કારણ કે ઘરગથ્થુ ઉપાય જો જાણી સમજી જાણ્યા સમજ્યા વિના જો આવી રીતે અજમાવવામાં આવે તો કદાચ આવી પરિસ્થિતિઓ પણ ઊભી થઈ શકે, એટલે તેની પણ જાણકારી યોગ્ય હોવી તે જરૂરી છે. ચોક્કસ મેડમ, આપે જે વાત કરીને એની સાથે હું 99% નહીં પણ 100% સહમત છું એવું કહી શકું છું. શિયાળામાં અથવા તો જે ઠંડી ઋતુ છે એમાં બેને બહુ બધી ઘણી બધી વાતોને આવરી લીધી છે, એટલે મારે નવું એડ ઓન કરવાનું એટલું છે કે આપણા રસોડામાં વપરાતા જે બધા મસાલાઓ છે એમાં ખાસ કરીને એક હળદર રહી ગઈ છે. હળદરનો ઉપયોગ કરવો જોઈએ, અજમાનો ઉપયોગ કરવો જોઈએ, તુલસીનો ઉપયોગ કરવો જોઈએ, આદુ છે, સૂંઠ છે, મરીચ છે, પીપર છે અને બીજા ગરમ મસાલાઓનો ઉપયોગ કરવો જોઈએ. પણ ગરમ મસાલા છે ને તમારી જો પ્રકૃતિ ગરમ હોય એટલે કે ઉષ્ણ તાસીર હોય, પિત્તની પ્રકૃતિ હોય, તો ગરમ મસાલાઓ વિચારીને વાપરવા જોઈએ કે જેથી શરીરમાં ઉષ્ણતા અતિ વધી ના જાય અને પિત્તની તકલીફો ના થાય. રહી વાત બીજી કે જે તમે નાશની વાત કરી, તો નાશમાં છે ને લોકો સામાન્ય રીતે ભૂલ કરતા હોય છે, અતિ ઉકળતું પાણી ઘણી વખત લઈ લેતા હોય છે, ઘણી વખત નાશની અંદર બીજા બધા દ્રવ્યો નાખે, ધારો કે એક્ઝામ્પલ તરીકે કોઈ વિન્ટર ગ્રીન ઓઇલ નાખે, નીલગીરીનું તેલ નાખતા હોય છે, કોઈ લોકો ઘણી વાર વિક્સ નાખતા હોય છે, ઘણા લોકો બામ નાખતા હોય છે. તો કોઈ પણ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિમાં ક્યાંય આવા દ્રવ્યોનો ઉપયોગ નથી કર્યો. નાશને આયુર્વેદમાં સ્નેહ બાષ્પસ્વેદની વાત કરી છે અને બાષ્પસ્વેદનું મોડિફાઈડ સ્વરૂપ આપણે નાશ કહી શકીએ, જેને હોટ ફર્મેન્ટેશન કહીએ છીએ, બરાબર છે? તો જ્યારે પણ નાશ લે ત્યારે માપસરનું ગરમ પાણી હોવું જોઈએ, એટલી બધી વરાળ તીક્ષ્ણ અને ઉષ્ણ ના હોવી જોઈએ. ઘણા લોકો ઇલેક્ટ્રિક વેપરાઇઝરનો યુઝ કરે છે નાશ લેવામાં, પછી એમાં પણ લખેલું હોય છે કે કોઈ પણ જાતની વસ્તુ એમાં એડ ના કરવી, જો ઇન્સ્ટ્રક્શન આપણે વાંચતા હોઈએ તો. એટલે પ્લેન ગરમ પાણીનો નાશ લે, થોડું નાકનું ડિસ્ટન્સ છે એ વેપરાઇઝરથી અથવા તો જે નાશનું પાત્ર છે એનાથી દૂર રાખે અને આંખો બંધ રાખે નાશ લેતી વખતે. બિલકુલ,
આપણે જે ચર્ચા કરી રહ્યા છે કે અમુક એવા અનુભવો છે, ઘરગથ્થુ ઉપાય છે. હા, એટલે એ કહેવાય ને કે ઘણી વાર શું કે આપણે ઘરગથ્થુ ઉપચારો છે, આયુર્વેદિક છે કે હોમિયોપેથિક છે કે સાઈડ ઇફેક્ટ નહીં આપે એવું નથી. તમે જો એને પ્રોપર વે માં નહીં, બિલકુલ, એટલે કે જાણ્યા સમજ્યા વગર કોઈ પણ વસ્તુમાં આપણે કોઈએ કહ્યું અને આપણે કરવા લાગ્યા, પણ શું આપણે તેની ચોક્કસ પદ્ધતિઓથી વાકેફ છીએ કે નહીં, અને બરાબર રીતે આપણે તે પ્રોસેસ અનુસરીએ છીએ કે કેમ, તે ઘણું જરૂરી છે. ઇનફેક્ટ આપણે આ વાતને આગળ લઈ જઈશું અને ચર્ચામાં લઈશું. કોરોનાની પરિસ્થિતિ છેલ્લા એક વર્ષથી છે, યથાવત છે, કેસીસ વધ્યા ઘટ્યા, પણ સતત અત્યાર સુધીનો રેશિયો આપણે જોઈએ તો ડે વનથી વાંચીનીજી કેસીસ વધ્યા જ છે. અને આપણે જોઈએ છે કે અત્યારે કદાચ ગુજરાતમાં ડિક્લાઇનિંગ રેશિયો સામે આવ્યો હોય પોઝિટિવ કેસીસનો, તો તે આપણા સૌ માટે સારી વાત છે. પણ હેપતાઈને હવે કોરોના જતો રહ્યો છે અને માસ્ક નહીં પહેરીએ એવા પણ ઘણા લોકો જોવા મળતા હોય છે, અનુભવો આપણે પણ સાંભળ્યા હશે. પણ સવાલ હવે એ થાય છે કે જે વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થવાની છે થોડાક સમયમાં જ, આપણે અનુભવ્યું છે કે નાના બાળકોને જે વેક્સિનેશનની પદ્ધતિઓ આપવામાં આવતી હોય છે અને વેક્સિન્સ આપ્યા બાદ બાળકને તાવ આવવું અથવા તો તેની સાઈડ ઇફેક્ટ થવી તે ખૂબ સામાન્ય છે. હવે કોરોનાની પદ્ધતિમાં પણ જે વેક્સિનેશનની પ્રોસેસ શરૂ કરવામાં આવશે ત્યારબાદ પણ આયુષની ચિકિત્સાઓ જ નહીં અથવા તો આયુષની જ પદ્ધતિઓ નહીં, પરંતુ એલોપેથી અને તમામ જે મેડિકલ સાયન્સીસને સાથે રાખીને આ પદ્ધતિ કરવી પડશે, કારણ કે તેનામાં વેધર પણ એટલો જ પોતાનો પાત્ર ભજવવાનું છે. તેના જેટલા પણ એન્ટીડોઝેજ છે અથવા તો પછી તેની જેટલી પણ ક્રિએશન્સ છે અને પદ્ધતિસર જો વેક્સિન આપવામાં આવે તેમ છતાં જો તાવ અથવા તો શરદી થાય છે અને તેના એવા એન્ટીજન્સ સામે આવે છે, આવા કેસીસ સામે આવે છે, તો તમને શું લાગે છે કે ડોક્ટરો માટે કેવો પડકાર ઊભો થઈ શકે? ચોક્કસ, ડોક્ટરો માટે ત્યારે જ પડકાર ઊભો થાય જ્યારે વ્યક્તિ જે છે સેલ્ફ મેડિકેશન પર ઉતરી આવે અને કોઈ પણ એક્સપર્ટના ગાઈડન્સ વિના જે છે જાતે જ જે છે મેડિકેશન શરૂ કરી દે. તો એના માટે ખાસ દર્શકોને એ કહેવાનું કે તમને કોઈ પણ પ્રકારના સિમ્ટમ્સ લાગે તમે કોઈ પણ પેથી તરફ જઈ શકો છો. અહીંયા આપણે દરેક પેથી જે છે એના પોતાના બેનિફિટ્સ છે અને એના પોતાના લિમિટેશન્સ છે, એટલે દરેક પેથી જે છે ફક્ત આપણા માટે જ બનેલી છે અને આપણી સારવારના હેતુ માટે જ છે. તમે કોઈ પણ પદ્ધતિ અપનાવો પણ કોઈ પણ એક્સપર્ટની સલાહ લઈને જ પછી જે છે લાઇફસ્ટાઇલના ચેન્જીસ અને મેડિકેશન અથવા તો ઘરગથ્થુ ઉપચારો છે એ તરફ વળવું જોઈએ. વેક્સિનેશનમાં તો એવું છે નતાશા કે જ્યાં સુધી સામાન્ય લોકોને વેક્સિન અપાશે ત્યાર પછી જ જે છે આપણને એની ઇફેક્ટ અથવા તો જે એના થોડા ઘણા પણ જે ડિસએડવાન્ટેજીસ જે છે આગળ જતા જ ખબર પડશે. અને આઈ વિશ કે વેક્સિન લીધા પછી જે છે કોરોનાના કહેરમાંથી ફાઇનલી આપણે વર્ષ પછી હવે બધા જ જે છે છૂટી શકીએ. પણ એની સાથે સાથે હું એક વસ્તુ કહેવા માંગીશ કે હા, વેક્સિન તો એક ઉપાય છે પણ સ્વાસ્થ્ય જાળવવું, એને કોઈ પણ જે છે તકલીફ આવે તો જ સ્વાસ્થ્ય જાળવવું, એ સમીકરણ જે છે બિલકુલ ખોટું છે. સ્વાસ્થ્ય જે છે બારે માસ આપણે જાળવવાનું છે, આપણું સ્વાસ્થ્ય જાળવવું આપણી જવાબદારી છે. આજે હું જ બીમાર છું તો મારા ઘરમાં કોઈ બીમાર છે એની સેવા કરવી મારા માટે અઘરી બની જાય, તો હું સ્વસ્થ છું તો મારી આસપાસના લોકોને હું સ્વસ્થ રાખી શકીશ અને એમના માટે હું સક્ષમ વ્યક્તિ તરીકે પ્રોવાઈડ થઈ શકીશ. બીજી એક વસ્તુ કે કોરોનાના પેન્ડેમિકની વાત હોય કે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનની વાત હોય, આપણે હંમેશા એવું વિચારીએ છીએ કે ખોરાક અને ઘરગથ્થુ ઉપાયથી આપણે રોગપ્રતિકારક શક્તિ વધારીએ. પણ બે પોઈન્ટ હું આપણા આજના ટોપિકને લઈને અહીંયા શોર્ટમાં મૂકવા માંગીશ. સૌથી પહેલા તમારા બોડીને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની ખૂબ જ જરૂરિયાત છે. કોઈ પણ ઋતુમાં ઇમ્યુનિટી વધારવી હોય તો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ જે છે તમને ઇમ્યુનિટી વધારવામાં 100% મદદ કરે છે. એનો મતલબ લેમેન લેંગ્વેજમાં એવું કહેવાય કે તમારું ડિનર જે છે અર્લી હોવું જોઈએ અને ડિનર અને બીજા દિવસનો બ્રેકફાસ્ટ એની વચ્ચે મિનિમમ 10-12 કલાકનું સમય અંતર જાળવો. એ તમારા બોડીને જે છે તમારા પાચન તંત્રને જે છે ખૂબ જ પ્રદીપ્ત બનાવે છે અને ઇમ્યુનિટી વધારે છે. અને બીજી એક વસ્તુ, બોડીમાંથી જેટલા ટોક્સિન્સ રિમૂવ થશે એટલી રોગપ્રતિકારક શક્તિ વધશે. એ પછી તમે યોગ દ્વારા, પ્રાણાયામ દ્વારા કે એક્સરસાઇઝ દ્વારા તમે એને દૂર કરો, પણ આ બે વસ્તુ જે છે જેટલું આહારનું મહત્વ છે એટલું જ આ વસ્તુનું મહત્વ છે. તો એને પણ ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય જળવાય, ફાઇનલી આ બધા ગૂંચવાડામાંથી આપણે બહાર આવીએ એ આપણી જ જવાબદારી છે. પછી માસ્ક ન પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવીએ, એ બેદરકારી કરીશું તો 100% કોરોનાની તો કોઈ પણ વાયરલ ઇન્ફેક્શનને આપણે જ ઘરે જાતે ન થઈશું. અને ડૉક્ટર વાચિનીની વાત સાથે આમ શ્યોર કે વૈજી આપ પણ સહમત હશો જ, પણ તેનામાં મુદ્દા ઉમેરવા લાયક હશે આપની પાસે પણ, કારણ કે કોઈ પણ પેથીને અત્યારે આપણે નથી કોઈને નીચું આંકતા કે નથી કોઈને ઉપરોક્ત સાબિત કરવા માંગતા, પણ આ કોઈ પણ પેથીમાં જ્યારે પણ દર્દી નહીં, માની લો કે સામાન્ય વ્યક્તિ પણ કોઈ પણ પેથી તરફ આગળ જાય છે, તો જરૂરી છે કે તબીબી ગાઈડન્સ લેવાની આ વાત અને તેને પ્રાથમિકતા આપવાની વાત, કારણ કે સ્વાસ્થ્ય જાળવવાનું છે. માત્ર શરીર બગડે
અને પછી રોગ થાય એટલે જ તબીબ પાસે જવું, તેના કરતાં વધારે સારી બાબત છે કે બારે માસ આપણે સ્વાસ્થ્ય કઈ રીતે જાળવી શકીએ તે બાબતને પણ ચર્ચામાં આગળ લઈશું. આપનું શું માનવું છે જે વેક્સિનની વાત કરી આપણે અને તેના ડોઝેજની વાત કરી, કારણ કે સામાન્ય રીતે અત્યાર સુધી કોઈ પણ વેક્સિન આપણે નાના બાળકોને મુકાવતા આવ્યા છે તો તાવ આવવો આ એક તેનું કોમન લક્ષ્યાંક રહેતું હોય છે અને આ લક્ષણ આપણે જોયું છે, અનુભવ્યું છે. પણ હવે કોવિડ વેક્સિન તો એવી પદ્ધતિ છે અને એવી વસ્તુ છે કે જે દેશવાસીઓને સૌ કોઈને આપવાની ફરજિયાત છે અને અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા તે પ્રાથમિકતા પણ છે. શું કહેશો આપ? ચોક્કસ મેડમ, હું તમને પહેલા એ કહેવા માંગીશ કે જે આપણે રોગ શા માટે થાય પહેલા એ સમજવું જોઈએ. રોગ જે થાય છે એનું કારણ છે કે આપણી ઘણા બધા ઇન્ફેક્શન થવાનું કારણ શું છે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે ઓછી છે. બરાબર છે, રોગ પ્રતિકારક ઓછી હોવાનું મુખ્ય કારણ શું છે તો કે ખાલી આપણો આહાર નથી પણ આપણી વિહાર પણ, એટલે કે લાઇફસ્ટાઇલ છે. બરાબર, અત્યારે તમે જોતા હશો કે બધાની લાઇફસ્ટાઇલ છે એમાં અનિયમિતતા બહુ છે. બરાબર, સવારે મોડા ઉઠે, રાત્રે મોડા સૂવે, સવારે બપોરે જમવાના ટાઈમ ફિક્સ નથી હોતા. બરાબર છે, આને લીધે જે આપણે બોડીની બાયોલોજીકલ ક્લોક છે, બાયોલોજીકલ ક્લોક ડિસ્ટર્બ થાય એને લીધે બોડીમાં ઘણા બધા ઇમ્બેલેન્સીસ થાય અને આપણી ઇમ્યુનિટી અલ્ટિમેટલી વીક પડે છે. આવી ઇમ્યુનિટી વીક પડે એમાં પર્ટિક્યુલર જે આજે મિક્સ સિઝન આવે છે, અત્યારે ચોમાસું શિયાળાની મિશ્ર ઋતુ આવતા 2-3 દિવસોમાં આપણે બધા સાથે અનુભવશું, તો ત્યારે ઇમ્યુનિટી વીક ના પડે એટલા માટે. અને બેને જે રીતે વાત કરી કે ભાઈ બારે માસ સ્વસ્થ રહેવું ને એ મહત્વની વસ્તુ છે અને બારે માસ સ્વસ્થ રહેવા માટે ત્રણે ત્રણ વસ્તુ, ખોરાક, લાઇફસ્ટાઇલ અને નિદ્રા, મીન્સ કે પ્રોપર સ્લીપ લેવી પણ એટલી જ અનિવાર્ય છે. રહી વાત વેક્સિનની કોરોનાની, તો કોરોનાની વેક્સિન આપણા બધા માટે મોસ્ટ અવોઇડેડ છે અને જ્યારે પણ ભારત સરકાર દ્વારા જે પણ વેક્સિન એપ્રુવલ થશે અને જે પણ આપવામાં આવશે એ ઝડપથી આવે એવી જ આપણે બધા રાહ જોઈએ છીએ. વેક્સિન આપ્યા પછી બોડીમાં, હ્યુમન બોડીમાં કઈ રીતે એની ઇફેક્ટ આવે છે, એના રિઝલ્ટ કેવા છે, એ તો કેવું કે એની ક્લિનિકલ ટ્રાયલના જે પણ બધા ફેસ પૂરા થયા પછી જ્યારે માસ લેવલે એનો યુઝ થશે ત્યારે આપણને ખબર પડશે કે રિયલી ઇટ વર્ક્સ પ્રોપરલી અને કેટલી કારગર નીવડે છે. આપણે આશા રાખીએ કે ખૂબ સારી નીવડે અને ભારત અને સમગ્ર વિશ્વ આમાંથી બહાર આવી શકે. પણ મારું માનવું એવું છે કે જો આપણી ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ હશે, મીન્સ કે આપણે જ સ્વસ્થ થશું, લગભગ આપણે બીમાર જ નહીં પડીએ. અને વેક્સિન કે કોઈ પણ આવા ઉપચારોનો ઉપયોગ ના થાય એના માટે પહેલા વિચારવું જોઈએ. બરાબર છે, પછી જો થાય છે તો ઘણું બધું અવેલેબલ છે અને આપણે એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરી શકીએ. અને 2020ના આ સમગ્ર વર્ષ દરમિયાન, જો કે હવે તો થોડાક જ દિવસો બાકી રહ્યા છે આ વર્ષ પૂર્ણ થવાને આરે છે, પણ ઘણું બધું બતાવ્યું, ઘણું બધું સમજાવ્યું આ વર્ષે. અને એમ કહેવા જઈએ કે મેડિકલ ઇમરજન્સી ઊભું કરનારું આ વર્ષ માત્ર એવું નથી. આના 100 વર્ષ પહેલાંની વાત કરીએ તો વાંચીની જે આપણે સૌ જાણીએ છીએ કે પેન્ડેમિક ઇટસેલ્ફ ઇઝ અ હિસ્ટ્રી કે જે 100 વર્ષે રિપીટ થતી હોય છે યેન કેન પ્રકારે, અને અલગ અલગ રોગોને ધ્યાનમાં રાખીને અને તેની અસર લગભગ 1-1.5 સામાન્ય રીતે 2 વર્ષ સુધી વર્તાતી હોય છે. હવે અન્ય રોગોની સાથે આપણે કોરોનાને આમ તો સરખાવીએ નહીં, પણ એવું માનીએ કે તબીબી આલમમાં જે મુજબની વાતો છે અને અત્યારે સામાન્ય લોકોના પણ મનમાં આવી વાતો ઘર કરી ગઈ છે કે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થયા બાદ વ્યક્તિ સાજો થઈ જાય છે, પણ તેમ છતાં શિયાળાની ઋતુમાં હાડકાઓમાં અથવા તો પેઇન થવો અને આવા તેના સિમ્પટમ્સ નોંધાવા તે ખૂબ સામાન્ય રીતે કમ્પ્લેન આપણને દર બીજા ઘરમાંથી કદાચ સાંભળવા મળતી હશે. શું કોરોનાની પરિસ્થિતિ પણ એવી રીતે દર્દીઓને મૂકી જશે કે માની લો અત્યારે દર્દી કોરોનામાંથી સાજો થઈ ગયો છે, તેનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે, પણ તેમ છતાં શું સિઝન જેમ બદલાશે તેમ તેમ કોરોનાની અસર ફરીથી શરીરમાં તે સુષુપ્ત અવસ્થામાંથી પાછું એક્ટિવ પોઝિશનમાં જતું રહેશે કે કેમ, આવી પણ અનેક બાબતો છે. કારણ કે શિયાળાની વાત છે, અત્યારે આપણે મિશ્ર ઋતુની વાત કરીએ છીએ, તો તેની સાથે કોરોનાને સાથે રાખીને કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? કેટલો સરસ પ્રશ્ન છે, અને આ પ્રશ્ન કદાચ પહેલી વખત જે છે કોઈ મને પૂછ્યો. આઈ લવ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. આ ખૂબ જ સાચી વાત છે. એક તો તે નતાશા કહ્યું એ પ્રમાણે કે ડેન્ગ્યુ ચિકનગુનિયા થઈ ગયો તો ઘણી વખત જે છે અમુક લોકોની અંદર જે છે હાડકાનો દુખાવો જે છે પરમેનન્ટલી ક્યાંક ને ક્યાંક સ્મોલર જોઈન્ટમાં અથવા ની જોઈન્ટમાં જોવા મળે છે, એવા કેસીસ મેં પણ જોયા છે. આમાં કેવું છે કે આની જે પોસ્ટ ઇફેક્ટ છે અથવા તો ફરી સિઝન બદલ્યા ત્યારે ક્યાંક એના અણસાર દેખાવા મોટે ભાગે આપણે જોવા જઈએ તો મોટી વયની વ્યક્તિઓમાં મેં ખાસ ઓબ્ઝર્વ કર્યું છે કે આ પ્રકારના જે લક્ષણો છે ક્યાંક ને ક્યાંક ફરી દેખાતા હોય છે. પણ તેના માટે પણ
આપણે આ રોગ મટી ગયા પછી પણ ફરીથી આપણે જે છે ઇમ્યુનિટી બને એટલી જાળવી અને કદાચ પણ કોઈ લક્ષણ દેખાય તો બને એટલું જે છે એને એવી રીતે ટ્રીટ કરીએ કે ફરી એના જે છે રિઅકરન્સ ના ચાન્સીસ જે છે આપણે ઘટાડી શકીએ. અને નો ડાઉટ કે હોમિયોપેથી અને આયુર્વેદિક મેડિસિન એવી છે કે જે ક્રોનિક ડિઝીઝ અથવા તો જે રિકર થયા કરે છે એવા ડિઝીઝ ને સંપૂર્ણપણે જે છે વિધાઉટ સાઈડ ઇફેક્ટ હીલ કરવામાં આ બંને પૈસી જે છે આઈ થિંક બેસ્ટ. બીજી એક વસ્તુ તમે કહીએ પ્રમાણે કે કોરોના પતી ગયા પછી પણ અત્યારે હું જે મારું કરંટ જે ઓબ્ઝર્વેશન છે એ હું અહીંયા દર્શકો સામે રજૂ કરવા માંગીશ કે કેવું છે નતાશા, ફરી વખત તો શિયાળો આવશે ત્યારે કોરોના થશે કે ફરી આવું થશે એ તો મને ખ્યાલ નથી, પણ એક વસ્તુ મેં જે કોવિડ માંથી રિકવર થઈને જે વ્યક્તિઓ અત્યારે હું જોઈ રહી છું, મેં એવું જોયું છે કે જેટલી ફિઝિકલ કમ્પ્લેન એમને 15 દિવસમાં પડી હશે ને કોવિડ માંથી રિકવર થયા પછી પણ એ લોકો મેન્ટલી જે છે ક્યાંક ને ક્યાંક કાં તો એ લોકો હતાશ થઈ ગયા છે, ક્યાંક ને ક્યાંક એમની અંદર ડર ઘૂસી ગયો છે કે ફરીથી મને આ વસ્તુ ન થાય. તો કોઈ પણ ડિઝીઝ જેટલું ફિઝિકલ લેવલ ઉપર અફેક્ટ કરે છે ને ક્યાંક ને ક્યાંક વ્યક્તિને મને એવું લાગે છે કે કોરોના જે છે મેન્ટલી જે છે એનો હાઉ જે છે એ ઘણો જ વધારે છે. તો ખાસ આપણે દર્શકોને કહેવા માંગીએ કે કોઈ પણ સ્ટ્રેસ કે મને આ ડિઝીઝ થઈ ગયો છે કે ફરી વખત થશે ઇવન આ સ્ટ્રેસ જે છે એ પણ તમારી ઇમ્યુનિટીને જે છે ઘટાડે છે અને તમને રિકવર કરવામાં પાછા પાડે છે. તો બને એટલું આ સમયમાં ખાસ આપણે જે છે ખોટા સોશિયલ મીડિયાના મેસેજીસ વાંચીને અફડાતફડીમાં સેલ્ફ મેડિકેશન પણ નથી કરવું અને બિલકુલ ગભરાઈને બધું બંધ પણ નથી કરવું. એક બેલેન્સ એટીટ્યુડ જે છે એ આપણે મેન્ટલી અને ફિઝિકલી જે છે પોસ્ટ ડિઝીઝ જે છે એના જે સિમ્ટમ્સ છે એમાંથી 100% આપણને જે છે બચાવવા માટે મદદરૂપ થશે. તો ખાસ દર્શકોને વિનંતી કે એક બેલેન્સ એટીટ્યુડ રાખે, તમારી પાસે જે પણ માહિતી આવે છે એક સરસ એક્ઝામ્પલનું આપણે આગળ ડિસ્કશન કર્યું કે જેમ કે નાશ વધારે પડતો લેવાય તો શું એવી જ રીતે ઉકાળા જે છે વધારે પડતા લેવાય ત્યારે 100% જે લોકોની ગરમીની પ્રકૃતિ છે અને પિત્ત દોષના વ્યક્તિઓ છે એ લોકોને તકલીફ થવાની છે. તો પહેલા આપણે આપણી જાતને સમજીએ, આપણી તાસીરને સમજીએ અને એ પ્રમાણે જે છે મેડિકેશન કરીએ અને જો ના ખબર પડે તો સીધા એક્સપર્ટ પાસે જઈએ. એક્સપર્ટ એટલા માટે જ છે, જ્ઞાન એટલા માટે જ લઈને બેઠા છે કે તમને સાચી રીતે ગાઈડ કરી શકે. સપ્ટન્સ લેવું ખૂબ જરૂરી છે, કહેવાય છે ને કે વિદ્યાર્થી બનીને જીવવામાં મજા છે અને આ જ વસ્તુ તમારી રોજિંદા જીવનમાં અપ્લાય કરવી ખૂબ જરૂરી છે અને યથા યોગ્ય પણ છે. તેનું મુખ્ય કારણ છે કે જ્યારે આપણે વાત પોતાના સ્વાસ્થ્યને જાળવવાની કરતા હોઈએ વાતાવરણથી આપનું શરીર કઈ રીતે અડેપ્ટ થશે તે પણ આપના જ હાથમાં છે કે કેવો આહાર કેવો ખોરાક આપ લઈ રહ્યા છો અને ત્યારબાદ વાતાવરણની સામે લડત આપવા માટે આપનું શરીર તૈયાર છે કે કેમ. આ મિશ્ર ઋતુ છે અને સાથે રોગ પણ છે, સાચવવાનું અત્યારે પણ છે આવતીકાલે પણ છે. ભલે વેક્સિન આપણી વચ્ચે આવે, વેક્સિનના ડોઝેજ આપવાની શરૂઆત થઈ જાય, પણ તેમ છતાં જેટલા પણ નીતિ નિયમોનું પાલન અત્યાર સુધી કર્યું છે તે આગળ પણ કરતા રહેશો અને સ્વાસ્થ્ય જાળવશો જે 2020ના વર્ષે આપણને શીખવાડ્યું છે અને તેની તબદીલી આગળ પણ કરતા રહીશું. અમારી સાથે જોડાવા બદલ ડૉક્ટર વાચિની અને વૈદ્ય શ્રેયસ આપનો ખૂબ આભાર ફરી એકવાર. દર્શક મિત્રો, અમારી આજની આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલબસ આટલું જ. આવા ઘણા મહત્વના ચર્ચાસ્પદ વિષયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થતા જ રહીશું. આજે બસ આટલું જ, મને આપશો રજા. નમસ્કાર.